કઈ પ્લસ નો થાય ને કઈ માઇનસ થાય એને સંપૂર્ણ વાક્ય કહેવાય તો પેલું આપણે ટોપિક છે સંપૂર્ણ બીજો જુઓ અમુક એટલે એક વાક્ય આખું હોય એમાંથી લોપ થઈ એને શું કહેવામાં આવે છે અમુક અંશ ના લોપ વાળો સીધી વસ્તુ કહું તમારી પાસે ફૂલ ભાણું પડેલું છે એમાં દાળ ભાત રોટલી શાક અલગ અલગ પ્રકારના શાક હોય કેટલું બધું હોય પણ એમાંથી રોટલી હોય રોટલા હોય પરોઠા હોય આને કહેવાય સંપૂર્ણ પણ એમાંથી તમને રોટલી ભાવતી અને રોટલા કે પરોઠા નો ભાવતા હોય તો એ શું થઈ ગયું અમુક અંશનો લોપ થઈ ગયો જે તમને ભાવતું નથી એટલે એક તો સંપૂર્ણ બીજો અમુક અંશે લોપ હવે ત્રીજો જોવો પ્રાસ તત્વવાળા પ્રાસ એટલે શું તાલ છે તાલ मिला સમજા એકબીજાનો પ્રાસ ભેગા થતા હોય તમે જુઓ સંયોજક સંયોજક એટલે શું ખબર છે કે જ્યારે બે શબ્દોને ભેગા કરવા માટેની કડી હવે હું તમને એમ કહું લગન હવે લગન કરવું એટલે શું ખબર છે લગન કરવાની અંદર ભાઈ ઓલા મેરેજ બ્યુરો વાળા હોય જીવનસાથી લોટકોમ હોય સાદી લોટકોમ હોય અથવા બ્રાહ્મણ હોય જે પતિ પત્નીઓનો મિલન કરાવે છે તો એને કહેવાય સંયોજક કે બે વ્યક્તિઓને જોડવા તો એવો સંયોજક અને એક ભાઈ સ્વર ને વ્યંજન ભેદ સ્વર અને વ્યંજન આટલું યાદ રાખવાનું સંપૂર્ણ અમુક અંશ નો લોપ પછી શું કર્યું તો કે ભાઈ તાલ મિલા એના પછી શું તો કે ભાઈ સંયોજક બે વ્યક્તિઓને જોડતી કડી અને છેલ્લું સ્વર અને વ્યંજન ભેદ બંને નો જોવાનો એ જોયા પાંચ પ્રકારો છે પાંચે પાંચ પ્રકારોને ડિટેલમાં જોવા છે

કેટલું આવું છે પરંતુ એમાંથી કોઈ એક ધ્વનિનો લોપ થાય હવે આમાંથી કોઈ પણ એક અક્ષરનો લોપ થાય તો જુઓ કેટ કેટલું શું આપ્યું ભાઈ જ્યાં કેટ કેટલું છે એમાં કેટ કેટલું ને સ્થાને હું લુ શબ્દ છે એનો લોપ થઈ ગયો અને કેટ કેટલું બની ગયું એટલે અહીંથી હું નીકળી ગયો લુ તો બની ગયું કેટ કેટલું એનો મતલબ એક અક્ષર

બે વાર આપી દીધો હોય એને સંપૂર્ણ કહેવાય આને તમે સંપૂર્ણ કહી શકો કેટલા કેટલા પણ કેટલા કેટલામાંથી કેટ કેટલા થઈ જાય તો આને આપણે સમજવાનું છે અમુક અંશના લોપવાળું એનો ત્રીજો ભાગ પ્રાસ તત્વ તાલ મેળવવાનો બહુ સહેલું છે જુઓ તોડ ફોડ ચડતી પડતી આવક જાવક ખાધું પીધું સમજ્યા હવે આની અંદર જો મેં તમને ત્રણ પ્રકારો આપી દીધા છે પહેલો પ્રકાર બંને રૂપ પ્રથમ રૂપ ને બીજો રૂપ હવે આમાં બે રૂપ છે જો તોડી શકાય ને કોક ને ફોડી શકાય ચડતી થાય જીવનમાં કોક દી પડતી થાય આવો કયા થાય અને જીવનમાં જાવ કે ખાય શકીએ ને આપણે જીવનની અંદર પી પણ શકીએ સમજ્યા પછી એને આગળ કીધું ઘર અને બર કાગળ અને બાગળ નળ અને બળ

આડોશી પાડોશી સારા છે ને ભાઈ આ આડોશી પાડોશી બધાય હારા તો હે ને રહેવાની મજા નહીં આવે હે ઘરમાં એને બહુ તોડફોડ આ છોકરો એવો જ છે બધું તોડફોડ કરી નાખે છે કાંઈ રેવા નથી દેતો જીવન માં ચડતી પડતી ભાઈ દુનિયા છે જીવન છે જીવન માં ચડતી પડતી આયવા રાખે તો જુઓ બધા ની અંદર અહીંયા તમે એક જ વસ્તુ ઉપર માર્ક કરજો શું માર્ક કરો જો અહીંયા કાગળ તો અહિયાં ગઢ અને આય ગઢ એક જ હોય આયાં ડોસી આય ડોસી એક જ

તમને હું અહીંયા કહું જો હસા હસ હસા માં શું આવ્યો આ ગરમા ગરમ માં માં શું આવ્યો આ દોડા દોડી ડા ની અંદર શું આવ્યો આ એ માં જુઓ ગા મે ગામ મે એ આવ્યો ખાધે પીધે ખાધે એ આવ્યો ચોખ એ ચોખે ચોખુ આવે ચોખે તો એ આવ્યો તો એ વાળું થઈ ગયું પેલા આ પછી રાતો રાત તો શું આવ્યું ઓ ભારો ભાર ઓ બારો બાર ઓ ભાગ આપણને પડેલા દેખાય છે આ એ ઓ અને હવે આને તમે ઉદાહરણ તરીકે જુઓ એટલે ખબર પડે મેદાનમાં બાળકો પકડા પકડી રમતા હતા કેવા પકડા પકડી સાચે સાચું બોલી નાખ જે તારા મનમાં હોય બધું સાચે સાચું આજ મને કહી દેજો અડો અડ આવેલા હતા હા અડીને ઉભા સેવા પૂજા એ આપણી શું છે પરંપરા છે તો આ તો આપણે કરતા રહેવી જોઈએ તો એકદમ સહેલું છે ને એ આવડો આખો ભાગ આપી દીધો છે હવે આની અંદર જ્યારે તમે બનાવતા હોય સ્વર ને વ્યંજન તો એટલું યાદ રાખવાનું જો થાગળ અને થીગળ તો થાની અંદર શું છે થ પ્લસ

બધું કેવું ચાલે છે ઠીક ઠાક હવે ઠીક ઠાક ની અંદર શું છે ઠ ની અંદર ઇ અને ઠા ની અંદર શું છે આ તો સ્વર ભેદ થયો કે ન થયો રેડી તો આવી રીતે આખું આપણે આજે જોયું એને કહેવાય છે સ્વર વ્યંજન નો ભેદ હવે આવ્યું રવાનુકારી રવાનુકારી એકદમ સહેલું રવ અનુકારી રવ એટલે અવાજ અનુકારી એટલે બેવડાવવું કોને બેવડાવવાનું તો કે ભાઈ અવાજને કેવા શબ્દો ટક 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 જર ઝર ખરખર ખર ઝબ ઝબ છ ન ન ન ન દળબળ ઢમ ઢમ બધા ઉદાહરણ જોવો છના ન ન કરતી ગોળી આવી તો આપણને લાગે ઓ આવી બધી ગોળી આવી છે તમે જોવો બહુ ટક ટક સારી નહીં ભાઈ ટક ટક અવાજ આવ્યો જ્યાં અવાજ ઉત્પન્ન થતો હોય જ્યાં નાદ ઉત્પન્ન થતો હોય એને તમે રવાનું કાર્ય કયો તમે જો ઝરમર ઝરમર વરસાદ શું છે વરસે છે ઝરમ રીમ ઝીમ રીમ ઝીમ રીમ ઝીમ સંસંતી એવું તબડાક તબડાક ઘોડો દોડે કેમ દોડે તબડાક તબડાક ઘોડો દોડે છે અવાજ આવ્યો ઝુમ રૂમઝૂમ કરતી માડી છે એ રૂમઝૂમ કરતી આવે છે કલબલ કરે છે અવાજ કરે છે તો જ્યાં તમને અવાજ રવ એટલે શું થાય અવાજ જ્યાં નાદ ઉત્પન્ન થતો હોય એને આપણે શું તરીકે ઓળખીએ છીએ અવાજ તરીકે આપણે એને ઓળખતા હોઈએ છીએ તો મિત્રો આપણો રવાનુકારી અને બીજો કયો ટોપિક તો કે ભાઈ દ્વિરુપ્તી એ સરસ મજાની રીતે નાનો અને નાજુકડો ટોપિક છે એ આપણે અહીંયા સુધી રાખેલો છે બરાબર એના ઉદાહરણો મેં આપેલા છે આનો એક સ્ક્રીનશોટ તમે લઈ લેજો અને ઉદાહરણો સોલ્વ કરી અને આ કયા કયા છે એ તમે મને દ્વિરૂપ